નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3, એમાં વિષય હિન્દી, એનું આજે આપણે મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ, જે પરીક્ષાલક્ષી છે, તેના વિશે અભ્યાસ કરીશું. બરાબર? તો ચાલો બાળ મિત્રો, આપણે આજે હિન્દીનું એસાઇનમેન્ટ, એમાં એનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે નમૂનો જોઈએ. 40 માર્કનું તમારું હિન્દીનું પેપર આવશે. એમાં પ્રશ્ન 1, 2, 3, 4, 5 એ રીતના પ્રશ્ન આપેલા હશે. એમાં પ્રશ્ન 1 અ, બ અને ક, બરાબર. અ એમાં ખાલી જગ્યા, બમાં કૌંસમાંથી સાચો શબ્દ શોધી ચિત્રની નીચે લખો, 3-3 માર્ક્સનું. ખૂટતા મૂળાક્ષર લખો, એ 2 માર્ક્સના. 4 મૂળાક્ષર આવશે, દરેક મૂળાક્ષરનો અડધો અડધો માર્ક એટલે કે 2 માર્ક્સના. પ્રશ્ન 2, કૌંસમાંથી શોધી વાહનનું નામ લખો, 3 માર્ક્સનું. 3 ચિત્રો આપેલા હશે અને એના 3 માર્ક્સ. બ વિભાગ, કૌંસમાંથી સાચો શબ્દ શોધી ખાલી જગ્યામાં લખીને વાક્ય પૂરું કરો, એના 3 માર્ક્સ. ત્યાર પછી ક, ખૂટતા સ્વર લખો, બરાબર. પ્રશ્ન 3, અ, કૌંસમાં આપેલા શબ્દોમાંથી ધંધાદારી વ્યક્તિના નામ શોધીને ચિત્રોની નીચે લખો, તેના 3 માર્ક્સ. બ વિભાગ, અક્ષરોને યોગ્ય ક્રમમાં લખીને સાચો શબ્દ બનાવો, જેના 3 માર્ક્સ છે. ક, વારના ખૂટતા નામ લખો, બરાબર. 7 વારના નામ આપેલા હશે, 1-2 વારના લખેલા હશે અને બીજા તમારે લખવાના રહેશે, જેના 2 માર્ક્સ છે, એટલે કે 4 વારના નામ લખવાના રહેશે, 2 નામના 2 માર્ક્સ. પ્રશ્ન 4, અ, ચિત્ર ઓળખી સાચા શબ્દની સામે સાચાની નિશાની કરો. એક ચિત્ર આપ્યું હશે અને 3 શબ્દો આપેલા હશે, એમાં જે સાચો શબ્દ હોય તેની સામે સાચું કરવાનું છે, એના 3 માર્ક્સ છે. બ વિભાગ, ઘડિયાળ છે એનો સમય તમારે લખવાનો છે, એના 3 માર્ક્સ છે. ત્યાર પછી ક વિભાગ, ગણતરી કરી હિન્દી અંક લખો, બરાબર. એકડા આવડે છે ને હિન્દીમાં ગિનતી, 2 પ્રશ્ન, એના 2 માર્ક્સ. પ્રશ્ન 5, અ, વાક્યો વાંચો અને લખો, એને જોઈ જોઈને સુંદર અક્ષરે લખવાના રહેશે, જેના 3 માર્ક્સ છે. બ વિભાગ, ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને લખો, જેના 3 માર્ક્સ છે. ક, ઉદાહરણ પ્રમાણે લખો, જેના 2 માર્ક્સ છે, બરાબર. ચાલો તો આપણે આજે એસાઇનમેન્ટ ચાલુ કરીએ. એમાં પ્રશ્ન નંબર 1, પાઠ 1-3નો અભ્યાસક્રમ છે અને ગિનતી 1-10 સુધીની છે, બરાબર. તેમાં ચલો પ્રશ્ન 1, અ, પાઠના આધારે યોગ્ય શબ્દ શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. 3 ખાલી જગ્યાના જવાબ તમારે આપવાના છે. એમાં જુઓ, પહેલું, ખાલી જગ્યા કભી ન કરતી ઘડી, આરામ કે આયામ. તો ઘડિયાળ શું નથી કરતી? આરામ. ઘડિયાળ ક્યારેય આરામ કરતી નથી, જ્યારે તેનો સેલ પતી જાય ત્યારે જ તે બંધ થાય છે, પાછો સેલ નાખો એટલે તમારી ઘડિયાળ ચાલુ થઈ જાય છે. ખાલી જગ્યામાં શું આવશે? આરામ, બરાબર. ચાલો બીજા નંબરની, સુબહ સબકો ખાલી જગ્યા ઘડી, સુલાતી કે જગાતી. ઘડિયાળ શું કરે? આપણને સવારે જગાડે છે. એના પછી ત્રીજા નંબરનું, સમય કા ખાલી જગ્યા કરાતી ઘડી, જાન કે જ્ઞાન. તો સમય કા જ્ઞાન કરાતી ઘડી. ચોથા નંબરનું, વક્ત કી શાન ખાલી જગ્યા ઘડી, શીખાતી કે દીખાતી. વક્ત કી શાન, શીખાતી ઘડી, કિંમત સમજાવે છે એને, બરાબર, કે વક્ત સમયની શું કિંમત છે. પાંચમા નંબરની, ખાલી જગ્યા સમય કો ખાલી જગ્યા હે ઘડી, સમય કો સમજાતી હે ઘડી, રૂડાતી કે સમજાતી. તો ઘડિયાળ રડાવે નહીં, સમજાવે છે, બરાબર. ચાલો એના પછી, છઠ્ઠા નંબરની, ખાલી જગ્યા સપ્તાહ કા આખરી દિન ખાલી જગ્યા હે, સપ્તાહ કા આખરી દિન કોણ સા હે, શનિવાર કે રવિવાર. તો તમે કહેશો શનિવાર, રવિવાર તો શરૂઆતનો છે, બરાબર. શરૂઆત ક્યાંથી થાય આપણા વારની? રવિવારથી. એટલે આખરી દિન એટલે છેલ્લો દિવસ શનિવાર છે. એના પછી સાતમા નંબરનું, ખાલી જગ્યા દિનો કા હે સપ્તાહ, 7 દિનો કા હે સપ્તાહ, બરાબર. ચાલો આઠમા નંબરનું, ગુરુવાર કે બાદ ખાલી જગ્યા આતા હે, ગુરુવાર કે બાદ ક્યાં આતા હે? શુક્રવાર, બરાબર. ચાલો નવમા નંબરનું,
खाली जग्या के पहले शनिवार आता है। चलो शुक्रवार नी पहला शनिवार आवे के रविवार नी पहला तो कैसे रविवार नी पहला शनिवार आवे बरोबर। खाली जग्या में शू लखवानू रविवार। चलो दसमा नंबर नी लहर लहर खाली जग्या सागर लहराता के गाता लहर लहर लहराता सागर बरोबर। चलो एना पछी 11 मा नंबर नी खाली जग्या खाली जग्या हमें सिखाता सागर जीना के गाना तो जीना हमें सिखाता सागर बरोबर। चलो आ रीते आपकी खाली जगह थी गई। नीचे जवाब पण आपी दीधेला छे एटले वीडियो में खबर ना पड़ी हो अथवा देखाया ना हो तो तमे नीचे थी जवाब लखी शको छो। चलो एना पछी प्रश्न नंबर एक ब कौंसमांथी साचो शब्द शोधीने चित्र नीचे लखवानुं छे। अहींया आगळ कौंसमां बधा जवाब आपी दीधेला छे पण बधा जवाब केवा छे आડાવડી છે એટલે તમારે સાચો જવાબ શોધવાનો છે અને ચિત્ર નીચે લખવાનો છે। ચાલો પહેલો શેનું ચિત્ર છે તો તમે કહેશો પલંગ અહીંયા આગળ લખ્યું છે પલંગ બરાબર। ચાલો એના પછીનું બીજા નંબરનું ચિત્ર શેનું છે તો બીજા નંબરનું ચિત્ર તરાજુનું છે। શેનું છે તરાજુ તો અહીંયા આ લખ્યું તરાજુ બરાબર અહીંયા લખી દેવાનું તરાજુ। ચાલો એના પછી ત્રીજા નંબરનું તો ચૂહા ચૂહા એની બાજુમાં જ લખ્યું છે એટલે અહીંયા લખવાનું ચૂહા। ચાલો એના પછી ચોથા નંબરનું શું છે નારિયેળ બરોબર તો અહીંયા લખવાનું નારિયેળ આ રહ્યું નારિયેળ। ચાલો એના પછી આગળનું ચિત્ર આપણે જોઈશું પાંચમા નંબરનું જુઓ પાંચમા નંબરનું શેનું છે ચિત્ર તો છાતા બરોબર કૌંસમાં તમને આપી દીધેલું છે છાતા લખેલું છે ને બીજા નંબરનું તો અહીંયા લખવાનું છાતા બરોબર। ચાલો એના પછી શેનું છે ચિત્ર તો તમે કહેશો ધનુષનું છાતાની બાજુમાં જ ધનુષ એવું ઉપર કૌંસમાં લખેલું છે। તમારી પાસે હિન્દીની પીડીએફ આવી ગઈ હોય તમે લખી દીધી હોય તો તમારી પાસે રાખી શકો છો। ચાલો એના પછી મોરનું ચિત્ર છે શેનું છે મોર તો મોર ક્યાં લખ્યું છે છેક છેલ્લે કૌંસમાં। એના પછી ઘડીનું ચિત્ર છે તો ઘડી ક્યાં લખ્યું છે છેલ્લેથી અથવા તો આગળથી અનારની બાજુમાં લખ્યું છે ઘડી બરાબર। આગળથી કયા નંબરનું છે તો સાત છઠ્ઠા નંબરનું। ચાલો એના પછી શેનું ચિત્ર છે તો તમે કહેશો બકરીનું ચિત્ર છે બરાબર તો કૌંસમાં એનો જવાબ પણ આપી દીધેલો છે બકરી તો અહીંયા લખવાનું બકરી બરાબર। ચાલો એના પછી શેનું છે તરબૂઝનું શેનું છે તરબૂઝ પહેલામાં પહેલું જ લખેલું છે જો ઘણા વિદ્યાર્થીઓ એક ભૂલ કરે છે તરબૂઝ આવે હિન્દીમાં તરબૂચ એ ગુજરાતીમાં આવે બરાબર એટલે ધ્યાન રાખવાનું। ચાલો એના પછી શેનું ચિત્ર છે ડમરૂનું શેનું છે ડમરૂનું બરાબર। ચાલો એના પછી દાડમને શું કહેવાય હિન્દીમાં અનાર તો આ શેનું ચિત્ર છે અનારનું બરાબર બાળ મિત્રો। ચાલો તો હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર એક ક નીચે ચિત્રોના જવાબ આપી દીધેલા છે બરાબર ખ્યાલ ના આવે તો જવાબમાંથી જોઈને તમે લખી શકો છો। આગળ જુઓ ખૂટતા મૂળાક્ષર લખો તો અહીંયા આગળ તમને ખૂટતા મૂળાક્ષર કક્કો તો તમને આવડતો જ હશે બરાબર એટલે પહેલું જોઈએ આપણે ય ર પછી શું આવશે લ બરાબર ય ર લ પછી વ અહીંયા આગળ લખવાનો લ પછી વ પછી કયો શ આવશે તો શરણાઈનો શ બરાબર પછી જો કયો શ લખેલો છે શ શ પહેલામાં પહેલું લ ય ર લ પછી વ પછી શ પછી શ અને પછી સસલાનો શ પછી હ અને છેલ્લે ક્ષ બરાબર આ રીતનું લખવાનું છે।
ચાલો એના પછી બીજા નંબરનું ક તો ક પછી શું આવશે ખ પછી ગ ગ ડ પછી છ પછી છ પછી જ બરોબર આ રીતનું મૂળાક્ષર લખતું રહેવાનું છે કક્કો બોલતું જવાનું લખતું રહેવાનું એના પછી ત્રીજા નંબરનું ગણપતિનો ગ તો એના પછી કયો ગ આવે ઘરનો ઘ બરોબર ઘરનો ઘ ઘરનો ઘ પછી ડ ચ છ પછી જ જ પછી જ પછી ટ ચોથા નંબરનું ત તો આપી દીધેલો છે બરોબર તો ત પછી શું આવે તો થ ત થ દ ધ ન પછી પ ફ બ બ પછી ભ બરોબર ચાલો પાંચમા નંબરનું તો ભ આપી દીધેલો છે ભ પછી ભ મ ય ર લ વ પછી શ શ અને શ શરણાઈનો શ ષષ્ટકોણનો શ અને સસલાનો શ બરાબર એટલે આ શ ત્રણેય લાઇનમાં યાદ રાખવાના આડાવડી થઈ જશે તો તમારો માર્ક્સ કપાઈ જશે બરાબર ચાલો અહીંયા આગળ આપણા મૂળાક્ષર પણ પૂર્ણ થયા હવે આપણે આગળ પ્રશ્ન નંબર બે તરફ જઈશું તો પ્રશ્ન બેમાં શું છે કૌંસમાંથી શોધીને વાહનનું નામ લખો સ્કૂટર હવાઈ જહાજ ટ્રક રેલગાડી રિક્ષા બસ સાયકલ કે ઘોડાગાડી અને મોટર બરાબર ચાલો તો આપણે જોઈએ પહેલા નંબરનું તો એમાં કયું છે પહેલું સાયકલ છે બરાબર તો અહીંયા આગળ સાયકલનું ચિત્ર છે તો સાયકલ ક્યાં લખ્યું છે તો તમે કહેશો આ રહ્યું સાયકલ બરાબર ચાલો એના પછી કયું ચિત્ર છે બીજા નંબરનું સ્કૂટર તો સ્કૂટર ક્યાં લખ્યું છે આ રહ્યું સ્કૂટર બરાબર ચાલો અહીંયા આગળ સ્કૂટર પછી કયું છે રિક્ષા તો રિક્ષા ક્યાં લખ્યું છે અહીંયા લખ્યું છે બરાબર ચાલો એના પછી ચોથા નંબરનું કયું ચિત્ર છે તો કહેશે હવાઈ જહાજ આ રહ્યું તમારું હવાઈ જહાજ બરાબર ચાલો હવાઈ જહાજ પછી કયું ચિત્ર છે તો ટ્રક પછી કયું છે મોટર પછી સાતમા નંબરનું બસ આઠમા નંબરનું કયું છે ઘોડાગાડી બરાબર આઠમા નંબરનું ચિત્ર કયું છે ઘોડાગાડી અથવા તો ટાંગા લખ્યું હોય તો ટાંગા પણ લખી શકો છો તમે બરાબર ચાલો એના પછીનું ચિત્ર કયું છે આપણે જોઈએ તો કહેશે રેલગાડીનું બરાબર નીચે જવાબ આપી દીધેલા છે પહેલું ચિત્ર સાયકલ બીજું સ્કૂટર ત્રીજું રિક્ષા ચોથું હવાઈ જહાજ પાંચમું ટ્રક છઠ્ઠું મોટર સાતમું બસ આઠમું ઘોડાગાડી નવમું રેલગાડી બરાબર બાળમિત્રો આ રીતના જવાબો તમારે જોતું જવાનું છે અને યાદ રાખવાના છે અને પરીક્ષામાં તે ચિત્ર યાદ રાખીને જવાબ લખવાના રહેશે બરાબર ચાલો પ્રશ્ન બે બ કૌંસમાંથી સાચો શબ્દ શોધી ખાલી જગ્યામાં લખીને વાક્ય પૂરું કરો એમાં ત્રણ વાક્યો છે એના ત્રણ માર્ક્સ છે તો અહીંયા શબ્દો જુઓ કૌંસમાં જવાબ આપેલા છે કલમ બંદૂક મોર પુસ્તક પેડ છાતા ગાંધીજી કૌવા સિંહ અને ઓરત બરાબર એ ઉદાહરણ પણ આપી દીધેલું છે અહીંયા આગળ જુઓ આ છે મોરનું ચિત્ર અને એની સામે લખ્યું છે યહ મોર હે બરાબર તો આ રીતના આ ચિત્ર જોવાના છે અને ઉપર કૌંસમાંથી ચિત્રનો યોગ્ય શબ્દ પસંદ કરી અહીંયા આગળ ખાલી જગ્યામાં લખવાનું છે તો જોઈશું આપણે પહેલા નંબરનું ચિત્ર કોનું છે તો તમે કહેશો આ ચિત્ર ગાંધીજીનું છે તો અહીંયા શું લખવાનું પહેલામાં પહેલું યહ ગાંધીજી હે યહ ગાંધીજી હે બરાબર ચાલો એના પછી બીજા નંબરનું કયું ચિત્ર છે તો કહેશે શેરનું અથવા તો અરે શેર શું સિંહનું છે
શેનું છે શેર એટલે તો વાઘ થયા તો સિંહનું ચિત્ર છે તો અહીંયા આગળ લખવાનું યહ સિંહ હે બરાબર યહ સિંહ હે બરાબર ચાલો એના પછી ત્રીજો નંબરનું ચિત્ર છે યહ પેડ હે શું લખશો યહ પેડ હે ચાલો એના પછી યહ છાતા હે પાંચમા નંબરનું યહ ક્યા હે યે કલમ હે ક્યા હે યહ કલમ હે છઠ્ઠા નંબરનું યહ કૌવા હે બરાબર યહ કૌવા હે ચાલો થઈ ગયું છઠ્ઠા નંબરનું તો હવે આપણે સાતમા નંબરના ચિત્ર તરફ જઈએ તો સાતમા નંબરનું ચિત્ર કયું છે હા કિતાબ છે શું છે કિતાબ અહીંયા આગળ તમને પુસ્તક લખ્યું હોય તો પુસ્તક લખવાનું બરાબર કિતાબ લખ્યું હોય તો કિતાબ તો અહીંયા આગળ શું લખ્યું છે કૌંસમાં જવાબમાં પુસ્તક તો આપણે પણ અહીંયા શું લખવાનું યહ પુસ્તક હે બરાબર ચાલો પછી યહ ઔરત હે થઈ ગયું બાળ મિત્રો ચિત્ર જોઈને શબ્દો લખીને વાક્ય પૂરું કરવાનું ચાલો તો હવે આગળની તરફ અભ્યાસ કરીશું તો આગળ પ્રશ્ન નંબર બે ક જોઈએ તો જુઓ બે કમાં ખૂટતા સ્વર લખવાના છે ખૂટતા સ્વર ખબર પડે છે ને બાળકો અ આ ઈ એ બધા ખૂટતા સ્વર છે બરાબર આગળ લખ્યા હતા એ વ્યંજન હતા સ્વર છે તો જુઓ એમાં પહેલું તો અહીંયા આગળ પહેલામાં પહેલું તમને આ આપી દીધેલું છે બરાબર અ નથી લખ્યો અને આ આપી છે તો આ પછી શું આવે નાની ઈ બરાબર મોટો ઈ આપી દીધેલો છે અહીંયા આગળ નાની ઈ લખવાનું છે પછી મોટો ઈ પછી ઊ આ નાનો ઊ કહેવાય આ મોટો ઊ પછી રુ પછી એ અને પછી એને બે માત્ર ઐ બરાબર થઈ ગયો તમારો પહેલા નંબરનો સ્વર ચાલો તો બીજા નંબરમાં તો બીજા નંબરમાં શું છે ઈ નાની ઈથી આપી છે તો અહીંયા આગળ લખવાનું મોટી પછી નાનો ઊ મોટો ઊ બરાબર પછી રુ પછી એ અહીંયા ઐ અને પછી શું આવશે ઓ બરાબર છેલ્લે અહીં પછી શું આવે ઓ અને કાનો અને માત્ર ઓ ત્રીજા નંબરનું ઈ મોટો ઈ આપેલો છે એટલે શું લખવાનું આપણે ઉથી ચાલુ કરવાનું નાનો ઊ મોટો ઊ પછી શું આવશે રુ એ ઐ ઓ અને ઔ બરાબર ચાલો એના પછી ચોથા નંબરનું અ પછી આ ઈ ઈ ઊ રુ અને એ બરાબર ચાલો પાંચમા નંબરનું આપણે હવે જોઈએ તો એમાં ઊ આપેલો છે મોટો ઊ આપેલો છે પછી શું આવશે મોટા ઊ પછી રુ આવશે બરાબર મોટા ઊ પછી રુ પછી એ ઐ ઓ ઔ અં અને અહ બરાબર ચાલો તમારા સ્વર પણ પૂર્ણ થઈ ગયા હવે આપણે આગળ જઈશું બરાબર પ્રશ્ન નંબર ત્રણ તરફ તો ચાલો પ્રશ્ન નંબર ત્રણ આપણે એના બીજા ભાગમાં જોવાનો છે બરાબર તો આજનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રશ્ન એક અને બે પ્રશ્ન ત્રણ આગળના ભાગમાં જોઈશું બરાબર બાળમિત્રો તો પ્રશ્ન એક અને પ્રશ્ન બે હિન્દીની નોટબુકમાં સુંદર અક્ષરે હોમવર્કમાં તમારે લખવાનું